નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને શ્રી ઇરધમ પ્રાઇમરી સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ ઉપર ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આજના લેક્ચરમાં આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર પાંચ દ્વિતીય સત્રનો છે વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય એના વિશે આપણે ચર્ચા કરવાની છે વધારે સમય ન બગાડતા પાઠ તરફ સીધા જઈએ પાઠનું નામ છે વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વનવાસી જાતિ જે વનમાં રહેતા એ લોકો વિચરતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હોય તેવા જ હતી અને સ્થાનિક સમુદાય જે કે એક જ જગ્યાએ રહે છે એના વિશેની આપણે અહીંયા માહિતી મેળવવાની છે આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યોના ઉદ્ભવ થયા બરાબર અલગ અલગ રાજ્ય થઈ કે એના ઉદ્ભવ કેવી રીતે થયા એ બધાનું પતન કેવી રીતે થયું એ પણ આપણે જોયું આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ કલાઓ હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે નાની મોટી વસ્તુઓનો છે એ ઉત્પાદનથી થતું રહ્યું છે ગામોમાં આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક સમાજને સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા છે રાજનૈતિક પરિવર્તનો પણ થયા છે સામાજિક સમાજને લગતા પરિવર્તનો પણ થયા છે અને આર્થિક વૈશાકીય બાબતોને લગતા પરિવર્તનો પણ થયા છે પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું હોતું નથી સામાજિક સમાજનું જે પરિવર્તન થતું હોય સમાજમાં લોકોમાં આ પરિવર્તન છે એક સરખું હોતું નથી વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકાસ થાય છે અલગ અલગ સમાજનો અલગ અલગ રીતે છે એ વિકાસ થાય છે અવસા માટે થાય છે એ આપણે સમજવું જોઈએ બરાબર પહેલું જનજાતિઓ અને વિચરતી જાતિઓ વિચરતી જાતિ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી જેનું કોઈ રહેવા માટેનું છે સ્થાન છે નહીં એક આજે અહીંયા હોય તો કાલે બીજી જગ્યાએ હોય તો કાલે પરમ દિવસે કંઈક અલગ જગ્યાએ જ હોય છે આવી રીતે ચાલો એમાં જોઈએ મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો મોટા મોટા શહેરો રાજ્યોથી દૂર જંગલમાં કે કોઈ ઠેકાણે છે એ રહેતો પોતાની સંસ્કૃતિ છે અને જે પોતાની ઓળખ છે એ પ્રસ્થાપિત કરતો કરતો છે એ રહેતો એ પોતાની જે સંસ્કૃતિ હતી એની સાથે જીવતો જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ શહેરથી દૂર હોય તો આ છે એ ક્યાં રહેતા હોય તો કે જંગલમાં કેમ રહેતો હોય ત્યાં છે એને આપણે વનવાસી કહીએ છીએ આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો શહેરોમાં જે પરિવર્તન આવતું ગામડાઓમાં જે પરિવર્તન આવતું એનાથી આ સમાજ છે એ દૂર હતો બરોબર આ વ્યવસ્થાથી પોતે દૂર હતું એની અલગ જ સંસ્કૃતિની અલગ જ સમાજ વ્યવસ્થા છે એ હતી જનજાતિના સભ્યો પ્રથાથી સાથે જોડાયેલા હતા કબીલામાં રહેતા અલગ અલગ જૂથમાં છે એ રહેતા પોતે બનાવી તંબુઓ બનાવીને તેઓ શિકારી સંગ્રહખોર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા શિકાર કરતા વસ્તુઓ છે ક્યાંથી આવી તેનો સંગ્રહ કરતા પશુપાલક પશુપાલક એટલે કે કો ઘેટા બકરા ગાયો ઊંટ આવાના આવા છે એ પાડતા અથવા તો થોડે ઘણે હસે છે ત્યાં નથી એટલામાં થોડાક પાન થોડાકમાં છે થોડી ઘણી જમીન હોય તો એમાં એમાં ખેતી કરીને પોતાનું જીવન છે એ જીવતા જંગલ અને પ્રકૃતિ તેમના જીવન ઉપર સૌથી અસર કરતા પરિબળો હતા જંગલ અને કુદરતી વસ્તુઓ બધી બરાબર આ પ્રકૃતિ છે પર્યાવરણ છે એના ઉપર અસર કરતું બીજું કોઈ વસ્તુ અસર કરી શકતી નહીં તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા પ્રાકૃતિક કુદરતી સંસાધનોથી કુદરતી સાધનોથી છે એના ઘર બનેલા હતા આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી કેટલીક જાતિઓ એવી હતી કે જે એક એને કોઈ છે સ્થાન હતું નહીં ઘર પોતાનું હતું નહીં પોતે કોઈ સ્થિર ઘર હતું નહીં ઘર હતું પણ કેવું એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહેવાનું આજે અહીંયા હોય તો કાલે બીજી જગ્યાએ રહેવાનું હોય તો કંઈક દિવસે કંઈક બીજા જ ગામડે હોય આવી રીતે છે એ ભટકતું જીવન એ જીવતા જેને આપણે વિચારતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ આજે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહી છે આવી જાતિને આપણે વિચરતી જાતિ અથવા વિમુક્તિ જાતિ તરીકે પણ ઓળખીએ છીએ જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વેચણી કરતા જનજાતિ લોકો જેને આપણે કહીએ છીએ એ જમીન સાથે સંકળાયેલા હતા જમીનમાંથી જે વસ્તુઓ મળે છે એ પોતે છે એ જે નિયમ બનાવેલા હોય એના આધારે છે એ પોતાના કુટુંબમાં છે એની વેચણી કરતા અને એમાં છે પોતાનું ગુજરાન ચલાવતા તેઓનું જીવન સામૂહિક સ્વરૂપમાં હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે સમૂહમાં રહેતા સંયુક્ત કુટુંબમાં છે એ લોકો રહેતા એટલે અર્થવ્યવસ્થા પણ છે એટલે કે આર્થિક જે ઘરનો જે વહીવટ હોય એ પણ બધા ભેગા મળીને થતો જુદા જુદા સમયોમાં સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી અલગ અલગ પ્રમાણમાં અલગ અલગ જે સમુદાય હતા આ બધામાં સામાજિક સમાનતા છે એ જોવા મળતી ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયેલો છે અમુક જનજાતિઓ છે ઘણી મોટી જનજાતિઓ છે એનો પણ વિકાસ થયેલો છે સામાન્ય રીતે જોઈએ તો તેઓ જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યા ઉપર નિવાસ કરતા ક્યાં ક્યાં શહેરોથી ને રાજ્યથી ને ગામથી ને દૂર જ હોય એટલે જ અહીં આપ્યું છે જંગલ પહાડ રણ દુર્ગમ કે જ્યાં કોઈ રહેતું જ નથી આવા વિસ્તારો છે ત્યાં પોતે રહેતા બરોબર કેટલીકવાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો આમ છતાં જનજાતિઓ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિ બચાવી રાખી છે એના કરતાં કોઈ તાકાતવર સમાજ હોય તો એની સાથે સંઘર્ષ પણ થતો ઝઘડાઓ યોદ્ધક જેને કહીએ છીએ ને આપણે આવું પણ થતું તેમ છતાં એ છે હાર માની નહીં પોતાની સંસ્કૃતિ છે એણે ટકાવી રાખી જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકાબીજા ઉપર નિર્ભર હતો સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે છે એ પરિવર્તન આવ્યું આ જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ છે એની જે જરૂરિયાતો હતી એ એકાબીજા ઉપર નિર્ભર હતા અમુક જરૂરી વસ્તુ એવી હતી કે જે જનજાતિના લોકો પાસે હતી તો અમુક જાત અમુક છે એ જનજાતિની જરૂરિયાતો એવી હતી કે જે આ જાતિ આધારિત સમાજ હતો એની પાસેથી પૂરી કરવી પડતી તો બંને એકાબીજા ઉપર નિર્ભર છે એ હતા હવે જો એ વનવાસી અને વિચરતી જાતિના લોકો સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે બરોબર ઇતિહાસકારો પાસે આની બહુ ઓછી માહિતી છે વનવાસીને વિચરતી જતી મળે કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી અમુક જ એવા છે કે જેની પાસે લેખિત દસ્તાવેજો મળે છે બાકી કોઈ છે એ ઓથેન્ટિક કે કંઈ એવું કંઈ છે નહીં કોઈ દસ્તાવેજો કોઈ સબૂત છે એ છે નહીં જાણકારી કોઈ પણ પ્રકારની નથી પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીતિ રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી ભલે એની પાસે કોઈ એવા ઇતિહાસકારો પાસે તેની કંઈ જાણકારી નહોતી એના વંશજો વિશે પણ એ પોતાની સંસ્કૃતિ વિશે એટલી બધી જાણકારી નહોતી પણ એ છે એની જે પરંપરા ચાલી આવતી એને ક્યારેય એણે છોડી નથી બરાબર એનું છે અથવા તો મૌખિક રીતે જે પરંપરાઓનું જે રક્ષણ કરવું જોઈએ એ પણ એણે કરેલું છે આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી એક પેઢી છે બીજી પેઢીને નવી છે વારસામાં છે એ આ પરંપરાઓ આપતી વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓ જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાનો પણ ઉપયોગ કરે છે અત્યારે ઇતિહાસકારો શું કરે છે કે જે એનો ઇતિહાસ લખવા માટે છે આવી મૌખિક પરંપરા જે છે જે સદીઓથી ચાલી આવે છે એક પેઢી બીજી પેઢીને બીજી ત્રીજી પેઢીને આવી નવી નવી પેઢીને છે આવી પરંપરાઓ મળતી જાય છે એ પોતે મૌખિક પરંપરાનો છે ઉપયોગ ઇતિહાસ લખવામાં કરે છે ત્યારબાદ ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ એ સમયની સાથે બદલતો રહે છે આનો વિસ્તાર છે એનો પ્રભાવ છે એ સમયની સાથે બદલતો રહે શા માટે તો કે કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી ખૂબ મોટા વિસ્તારમાં છે એનું નિયંત્રણ હોય આવી શક્તિશાળી જનજાતિ હોય તો જેમ કે તેરમી અને ચૌદમી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખર જનજાતિ મુખ્ય હતી ખખર ખોખર અને ગખર જનજાતિ છે એ પંજાબની અંદર મુખ્ય હતી ક્યારે તો કે તેરમી અને ચૌદમી સદી દરમિયાન આ જનજીતિ જનજાતિમાંથી આવનાર કમાલખા ખખરને અકબરે મન સબદાર બનાવ્યા હતા અકબર સાથે પણ એનો નાતો હતો મોગલો પહેલાં મુલતાન અને સિંધમાં લંધા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું મોગલો પહેલાં છે એ મુલતાન અને મુલતાન અને સિંધમાં છે એ લંગા અને અર્ધુન જનજાતિઓનું છે આધિપત્ય એટલેનું સર્વ વર્ચસ્વ છે એ હતું ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી ઉત્તર અને પશ્ચિમ ભાગમાં તો કે બલોચ નામની જે જનજાતિ હતી એ સૌથી શક્તિશાળી હતી તે વિવિધ નેતા એટલે કે આગેવાનો ધરાવતા હતા પોતાના આગેવાનો હોય એ વિવિધ ક્ષેત્રમાં વિવિધ આગેવાનો છે અલગ અલગ આગેવાનો છે એ ધરાવતા હતા નાના નાના કુળમાં છે એ આ છે એ જનજાતિ વિભાજીત હતી પશ્ચિમ હિમાલયમાં વસતી ગી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી હિમાલય છે પશ્ચિમ હિમાલય ત્યાંની જે વસ્તી એમાં ગડી ગડરીઓ આ જે જનજાતિ છે એ મુખ્ય હતી ત્યારે ઉત્તર ભારત જ્યારે ભારતના ઉત્તર અને પૂર્વ ભાગમાં નાગા કુકી મિઝો અહોમ અને અન્ય જાતિઓનું પ્રભુત્વ હતું બરાબર આ અલગ અલગ પ્રકારની જાતિઓ છે ઉત્તર ઉત્તર પૂર્વ ભાગમાં જો આ પૂછાઈ શકે એવું છે એમાં ક્યાં 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 છે એ જનજાતિ મુખ્ય હતી તો કે નાગા કૂકી મિઝો બરોબર આવી જાતિ છે એનું વર્ચસ્વ હતું ત્યારબાદ હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું અત્યારે બિહાર અને ઝારખંડ છે ને ચેર સરદારોનું છે તે આધિપત્ય હતું એનું વર્ચસ્વ હતું ઈસવીસન પંદરસો ને માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ ઉપર હુમલો કર્યો અને એને પરાજિત કર્યા પણ તેને સંપૂર્ણપણે આધીન બનાવી શકા નહીં સંપૂર્ણપણે છે પોતાનું વર્ચસ્વ આ જાતિના લોકો ઉપર છે એ હાવી થઈ શક્યો નહીં ઔરંગઝેબના સમયમાં ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ છે પોતે કબજે કરી લે છે બરાબર ઔરંગઝેબના સમયમાં તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું ઘણા બધા કિલ્લાઓ છે પોતાની તરફ લઈ લીધા તો તે જીતી લીધા અને પ્રભુત્વ છે એના ઉપર સ્થાપિત કરે છે ઔરંગઝેબ આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સાથાલ હતી મહત્વની બીજી બે જાતિઓ આવી છે કઈ કઈ તો કે મુંડા અને સંથાલ આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી આ જાતિ છે એ ઓડિશામાં પણ હાલના ઓડિશામાં પણ રહેતી અને બંગાળમાં પણ છે રહેતી હતી કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી બેરાદ અને બીજી કેટલીક જનજાતિ રહેતી હતી આ કર્ણાટક ને મહારાષ્ટ્રની વાત છે એ પણ પૂછાઈ શકે ત્યારબાદ દક્ષિણ ભારતમાં કોરાગા વેતર મારવાર અને બીજી જનજાતિની લો મોટી સંખ્યામાં છે એ વસ્તી છે એ હતી બરોબર દક્ષિણ ભારતનું પણ પૂછાઈ શકે યાદ રાખવા જેવું છે ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા ભીલ જાતિ જે હતી ને આ બધી જાતિઓમાંથી એ પોતે સૌથી અગત્યના હતા જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયા હતા ફેલાયેલા હતા સોળમી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી છે એ થયા હતા ઘણા ઘણી જાતિ છે એ પછી ખેડૂત તરીકે છે એ ત્યાં અને જમીનદાર તરીકે છે એ સોળમી સદી સુધીમાં છે એ સ્થાપિત થઈ જાય છે જોકે કે કેટલાક ભીલકુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા હતા શિકાર સાથે પણ આ લોકો છે એ જોડાયેલા હતા હાલના છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોડ લોકોની વસ્તી સૌથી વધુ છે હજી આ જનજાતિ છે એ જોવા મળે છે ક્યાં ક્યાં છત્તીસગઢમાં મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્રમાં આંધ્રપ્રદેશમાં આ પૂછાઈ શકે એવું છે ગોડ લોકોની વસ્તી ક્યાં છે હાલમાં વધુ બરાબર ત્યારબાદ જોઈએ કે ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ ચાર સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે લગભગ લગભગ ચાર સદીથી ચારસો પાંચસો વર્ષ સુધી હજી છે એ પોતાની જે સંસ્કૃતિ છે હજી ટકાવીને અહીંયા બેસવું છે ક્યાં આરાસુરથી ડાંગ સુધીની પૂર્વપટ્ટીમાં તથા આધુનિક સમય સાથે કદમ મિલાવી અને પ્રગતિ પણ કરી રહ્યા છે પોતાની સંસ્કૃતિ તો એને ટકાવી જ રાખી છે પણ આધુનિક સમયને પણ છે એની સાથે કદમ મિલાવે છે અને પોતે પ્રગતિ છે એ કરી રહ્યા છે ત્યારબાદ જોઈએ વિચરતી અને વિમુક્ત જાતિઓ તો કે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા પોતાની પાસે જે પશુઓ હોય એ લઈને એક ઠેકાણેથી બીજા ઠેકાણે બીજા ઠેકાણેથી ત્રીજા ઠેકાણે આવી રીતે દૂર દૂર સુધી છે એ જતા રહે ભટકતા રહેતા તેમનું જીવન મોટે ભાગે છે એ પશુપાલન ઉપર આધારિત હતું કોઈની પાસે છે મોટે ભાગે ઘેટા હોય તો મોટા કોઈની પાસે મોટા પ્રમાણમાં બકરીઓ હોય ઊંઢ હોય તો આવું છે એ હોય એટલે આ મોટે ભાગે છે એનું જનજીવન છે એ પશુપાલનમાં છે એ આધારિત હતું તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડાં વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન ઘી આવું છે એ આપતા વિનિમય કરતા એનો બરાબર જ્યાં 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 સ્થાયી જીવન હોય ત્યાંના લોકો પાસેથી છે એ કંઈકને પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે છે એ એટલે કે અનાજ છે કપડાં છે વાસણ છે આવું મેળવવા માટે શું કરે તો કે ઊન આપે ઘેટાને હોય ઊંટને હોય તો એનું ઊન છે એ આપે બરાબર ઘી આપે તો આવી વસ્તુઓ આપે અને પોતે અનાજ કપડાં વાસણ એવું બી એની પાસેથી લે છે કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ પણ કરતી હતી કેટલીક જાતિઓ એવી હતી કે જે પોતાનું જે છે એ પશુ દે પશુ એક જગ્યાએથી બીજી જગ્યાએ છે ખરીદી અને વેચાણ કરવા માટે જતો હવે જોઈએ વણઝારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં છે આપણે વણઝારાની માહિતી મેળવવાની છે તો કે આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા તેમનો સમૂહ ટાડા કહેવાતો શું કહેવાતો ટાંડા અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો વણઝારાના વણઝારાનો ઉપયોગ કરતો અલાઉદ્દીન ખિલજી પણ બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કરેલો છે જહાંગીરે પણ છે એ વણઝારાનો ઉપયોગ કરતો ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પીઠ દ્વારા પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા યુદ્ધ દરમિયાન પણ છે એ વણઝારાનો ઉપયોગ કરી પોતે છે બળદો પશુઓ ઉપર છે એ અનાજને કોઈ પણ વસ્તુ એવી છે એ લઈ જવામાં આવતી અને એનો ઉપયોગ કરતા એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની એક કડી હતા એને જોડતી મધ્ય એશિયાથી અનેક વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતની બહાર જતી બરાબર વણજાઓ દ્વારા છે એ ઘણી બધી વસ્તુઓ છે એ બહારથી છે એ ભારતમાં આવતી અને ભારતની વસ્તુઓ છે એ ભારતથી બહાર વિદેશોમાં છે એ જતી વણઝારાઓ દ્વારા ત્યારબાદ જોઈએ તો જનજાતિ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા ઘોડા ગાય ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી પશુઓના વેપાર સાથે પણ છે એ કેટલીક જાતિઓ છે એ સંકળાયેલી હતી વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈ જાતે બનાવેલા દોરડા ઘાસની ચટાઈ અને મોટા થેલા છે વેચતા આજે વિચરતી જાતિઓ હતી જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી આમાં કેટલીક જાતિ એવી હતી કે જે પોતે પોતાની જાતે બનાવેલા દોરડા છે ઘાસની ચટાઈઓ છે થેલાઓ છે આવી વસ્તુઓ છે વેચવા જ હતી કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મોવાડાનો સમાવેશ થતો મોઢવાળાનો એ શું કરતી તો કે બંગડી અને સૌંદર્ય માટેની જે વસ્તુઓ હોય છે એ વેચવાનું કામ આ જાતિ કરતી ત્યારબાદ જોઈએ તો કેટલીક વિચરતી જાતિઓમાં છે એ નટ બજાણિયાનો પણ સમાવેશ થાય છે આ લોકો શું કરે છે તો કે પોતાની અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરે છે ખબર હોય તો દોરડા ઉપર ચાલતા હોય ને આવું બધું આવે ને આ નટ છે એ ગામમાં તમે કદાચ જોયા હોય બરાબર દોરડા ઉપર ચાલે છે પછી બીજી અંગ કસરતો કરતા હોય તો આવી બધી છે એથી એનાથી લોકોનું મનોરંજન કરે અને પોતે કમાય છે ત્યારબાદ જોઈએ તો ગુ ગુજરાતમાં છે એ વણઝારા માલધારી નટ બજાણિયા કાંગસિયા જેવી વિચરતી વિમુખ જાતિઓ છે એ જોવા મળે છે આ પ્રશ્ન પૂછાઈ શકે છે ગુજરાતમાં છે એ કઈ છે વિચરતી વિમુખ જાતિઓ જોવા મળે છે કઈ કઈ તેમાં તમે લખી શકો વણઝારા માલધારી નટ બજાણિયા કાંગસિયા આવી બરાબર વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે એ આપણે આજે અહીંયા સુધી રાખીએ આવતા લેક્ચરની અંદર છે આપણે જે અધૂરું છે એ જોશું બરાબર એની સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનો છે પછી અમુક જાતિઓ છે ગોડ જાતિ છે અહોમ છે આના વિશે આપણે છે એ માહિતી છે એ આવતા લેક્ચરમાં છે એ મેળવશું આશા છે આ લેક્ચર છે આ વિડીયો છે એ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો હોય તો એક વખત લાઈક કરી દો બાકી તમારા વધુમાં વધુ આ વિડીયો છે એને શેર કરો તમારા મિત્રો પરિવાર સુધી જેથી કરી છે એ વધુમાં વધુ લોકો આનો લાભ લઈ શકે બાકી જો આ યુટ્યુબ ચેનલને ફરી એક વખત કહી દઉં કે નો સબસ્ક્રાઈબ કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી અમે તમને નવાને નવા વિડીયો પાસે છે એ મળતા રહીએ બાકી ઘરે રહો સુરક્ષિત રહો ધન્યવાદ